વિદ્યાર્થી મિત્રો, આપણે પારિમાણિક સૂત્રો, પારિમાણિક સમીકરણો જોયા, કેવી રીતે લખાય, કેવી રીતે બનાવાય એ આપણે ઉદાહરણ લઈને સમજ્યા. આના પછીનો ટોપિક છે પારિમાણિક વિશ્લેષણ. તો પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો ભૌતિક શાસ્ત્રની અંદરના કેટલાક ચોક્કસ પ્રશ્નોનું નિરાકરણ આપણે પારિમાણિક સમીકરણોનો ઉપયોગ કરીને લાવી શકીએ છીએ. પણ હવે એ કેવા પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ અને કેવી રીતે આપણે આ પારિમાણિક સમીકરણોનો ઉપયોગ કરી શકીએ એ આપણે જોઈશું. પણ એની પહેલા અગત્યની વસ્તુ એ છે કે પારિમાણિક સમીકરણોનો ઉપયોગ કરીને જો પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો સૌથી પહેલા તો પારિમાણિક સમીકરણો બધી ભૌતિક રાશિઓના ખબર હોવી જોઈએ આપણને. તો હવે આપણે પહેલા જુદી જુદી ભૌતિક રાશિઓના પારિમાણિક સમીકરણો જે છે એના વિશે થોડી વાત કરીએ અને ત્યારબાદ પારિમાણિક વિશ્લેષણનો ટોપિક આપણે ડિસ્કસ કરીશું. બરોબર? તો હવે જુઓ, ભૌતિક રાશિઓના એકમો અને પારિમાણિક સૂત્રો આપણે જોઈએ. તો ભૌતિક રાશિ એની સંજ્ઞા સાથે આપણે અહીંયા દર્શાવી છે પ્રથમ સ્તંભની અંદર, પછી અન્ય ભૌતિક રાશિઓ સાથેનો તેનો સંબંધ લખીશું, તેનું પારિમાણિક સૂત્ર એસઆઈ પદ્ધતિમાં એકમ સંજ્ઞા અને સીજીએસ પદ્ધતિમાં એકમ સંજ્ઞા. હવે જુઓ કે અહીંયા અંતર તો એ મૂળભૂત રાશિ છે, એને કોઈ બીજી રાશિ સાથે સંબંધ હોય નહીં, તો એનું પારિમાણિક સૂત્ર લખાય M0L1T0. એનો એકમ મીટર એટલે સ્મોલ એમ અને સીજીએસ પદ્ધતિમાં એકમ સેન્ટીમીટર એટલે CM. તો આવી રીતે આપણે જો એસઆઈ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિનો એકમ જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર લખી શકીએ. પારિમાણિક સૂત્ર જો આપણને ખબર હોય તો એનો એકમ પણ લખી શકીએ અને જે ભૌતિક રાશિ આપણે લીધી છે એનો અન્ય ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ ખબર હોય આપણને, એટલે કે એ ભૌતિક રાશિની વ્યાખ્યા, એ ભૌતિક રાશિને કેવી રીતે વ્યાખ્યાયિત કરાય છે એ ખબર હોય, એટલે આપણે પારિમાણિક સૂત્ર લખી શકીએ આરામથી. હવે જુઓ, આપણે ઉદાહરણ સહિત બધું સમજીએ. હવે આપણે એકે એક ભૌતિક રાશિ જે છે અહીંયા આગળ એનું અત્યારે ચર્ચા નહીં કરીએ, એ તમે વાંચી અને સમજીને તૈયાર કરજો. હું તમને અમુક અમુક ભૌતિક રાશિઓની ચર્ચા કરીને સમજાવું. દાખલા તરીકે આપણે લઈએ કે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળની વ્યાખ્યા આપણે આપીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈનું પારિમાણિક સૂત્ર પહોળાઈનું પણ L જ આવશે, એટલે પરિણામી પારિમાણિક સૂત્ર થશે L2. તો એને આપણે લખી શકીએ M0L2T0. હવે એનો એકમ થશે લંબાઈનો મીટર પહોળાઈનો મીટર એટલે મીટર સ્ક્વેર, CGS માં થશે સેન્ટીમીટર સ્ક્વેર. હવે એવી જ રીતના ધારો કે ઘનતા. તો ઘનતાની વ્યાખ્યા છે દળ ભાગ્યા કદ. તો દળનું પરિમાણ, કદનું T3, પરિણામી પારિમાણિક સૂત્ર તૈયાર થયું M1L-3T0. તો હવે દળનો એકમ કિલોગ્રામ ભાગ્યા કદ, કદનો એકમ મીટર ક્યુબ, એટલે આપણે લખી શકીએ kg m-3. તો CGS માં g cm-3. હવે જુઓ, એવી બીજી કોઈ રાશિનો આપણે વિચાર કરીએ, ધારો કે પ્રવેગ. તો પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. તો વેગ માટે આપણે લખી શકીએ અંતર ભાગ્યા સમય, એટલે કે L T-1 ભાગ્યા T. તો પરિણામી પારિમાણિક સૂત્ર થશે M0L1T-2. હવે વેગનો એકમ થશે મીટર પર સેકન્ડ અને સમયનો સેકન્ડ. તો પરિણામે તમે લખી શકો મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો m/s-2. તો CGS માં એકમ થશે cm/s-2. તો આવી રીતે આપણને કોઈ પણ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ ખબર હોય એટલે પારિમાણિક સૂત્ર તૈયાર થાય, એના ઉપરથી તમે એકમ લખી શકો. હવે જો બળ લઈએ, તો દળ ગુણ્યા પ્રવેગ. તો દળનું પરિમાણ M1 અથવા તો M, પ્રવેગ માટે આપણે આગળ જોયું L T-2. તો પરિણામી સૂત્ર થશે M1L1
ટી માઇનસ ટુ. તો હવે એનો એકમ થશે કિલોગ્રામ મીટર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ. વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં આ એકમને ન્યૂટન કહેવામાં આવે છે. એટલે આપણે એ પણ યાદ રાખવાનું કે ન્યૂટન બરાબર શું, તો કે ન્યૂટન બરાબર કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. સીજીએસમાં એને લખાશે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, અને સીજીએસમાં જે એકમ છે એને કહેવાય છે ડાઇન. હવે જો બીજી રાશિઓ જોઈએ, દાખલા તરીકે આપણે કાર્ય જોઈએ, તો બળ ગુણ્યા અંતર. તો બળનું પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ ટુ, અંતરનું એલ, તો પરિણામી થયું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. તો આપણા માટે એકમ બન્યો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ. સીજીએસમાં થશે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ. હવે આ જે એમકેએસ એકમ છે એને વૈજ્ઞાનિક જૂલની યાદમાં જૂલ પણ કહેવામાં આવે છે, અને બળનો એકમ ન્યૂટન, અંતરનો મીટર, એટલે જૂલ બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર, એના બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ. આ પણ યાદ રાખવું પડે આપણે. એવી રીતે સીજીએસ એકમને આપણે અર્ગ કહીએ છીએ, અર્ગ એટલે આપણે ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર પણ લખી શકીએ છીએ. તો આવી રીતે આપણે દરેક ભૌતિક રાશિ માટે પારિમાણિક સૂત્રો, એના એકમો આ આપણે તૈયાર કરવા પડે. આ જો આપણને આવડતા હોય તો જ આપણે પારિમાણિક વિશ્લેષણમાં આગળ વધી શકીએ, નહીતર વધી શકીએ નહીં. એટલે હવે તમારે મિત્રો શું કરવાનું કે દરેક ભૌતિક રાશિઓ મેં જો અહીંયા આપેલું છે, દરેક માટે ભૌતિક રાશિઓ, તેના સંબંધો અન્ય ભૌતિક રાશિ સાથેના, તેનું પારિમાણિક સૂત્ર તૈયાર કર્યું આપણે, તેનો એકમ તૈયાર કર્યો સીએસઆઈ અને સીજીએસ બંને પદ્ધતિઓની અંદર. તો આ બધા જ પારિમાણિક સૂત્રો બધી જ ભૌતિક રાશિઓ માટે તમારે ધ્યાનથી વાંચી અને તૈયાર કરવા પડશે, અને એ તૈયાર કરો એ પછી આપણે પારિમાણિક વિશ્લેષણ ચર્ચામાં લઈ શકીએ. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ કે શાંતા ગુણાંક, તો એના માટેની વ્યાખ્યા છે બળ ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા વેગ પ્રચલન. તો બળનું પારિમાણિક સૂત્ર ક્ષેત્રફળનું અને વેગ પ્રચલનનું, અને પરિણામી તમને મળે એમ વન એલ માઇનસ વન ટી માઇનસ વન. એમ વન એટલે કિલોગ્રામ લખી શકો, એલ માઇનસ વન એટલે મીટર માઇનસ વન, ટી રેસ ટુ માઇનસ વન એટલે સેકન્ડ રેસ ટુ માઇનસ વન. તો એસઆઈ એકમ, એના ઉપરથી તમે સીજીએસ એકમ. તો આ રીતે આ બધી જ ભૌતિક રાશિઓના તમારે પારિમાણિક સૂત્રો મેં જે તમને અહીં આપ્યા છે એ બધા તમારે તૈયાર કરવા પડશે, અને આ છેક આપણને બારમા ધોરણ સુધી બધું જ કામ લાગવાનું છે. અને અત્યારે એક સાથે તમને આ બધી જ ભૌતિક રાશિઓ યાદ નહીં રહે, પણ ધીમે 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 આપણે જેમ જુદા જુદા ચેપ્ટર ભણતા જઈશું, નવી નવી ભૌતિક રાશિઓ એની અંદર ઉપયોગમાં આવતી જશે, એમ એમ ધીમે ધીમે આ બધી બાય હાર્ટ થઈ જવાની છે, બધી યાદ રહી જવાની છે. જેમ કે તમે નાના ધોરણથી અત્યાર સુધી ભણતા આવ્યા છો કે વેગ, ક્ષેત્રફળ, કદ, ઘનતા, તે સતત ભણતા આવ્યા, તે બધાની વ્યાખ્યા તમને યાદ છે અત્યારે. તો એવી રીતે જ આ બધી ભૌતિક રાશિઓ પણ યાદ રહેવાની જ છે, એટલે એનું ચિંતા કરશો નહીં, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જુઓ, મેં બધી જ ભૌતિક રાશિઓ અહીં તમને આપી છે.